તું જુવેનાઇલ જસ્ટિસ છે. જુવેનાઇલ એટલે કે નાના બાળકો માટેની વાત કરે છે. નાના બાળકો એ પણ અમુક પ્રકારના ગુના કરેલા હોય તો એને ન્યાય આપવા માટે એક્ટ કયો છે તો કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. એની અંદર અત્યારે સુધારો કરવામાં આવ્યો છે કે યુનિયન કેબિનેટ કેન્દ્રીય મંત્રીમંડળ જે છે એણે એને મંજૂરી આપી દીધી છે અમુક પ્રકારના સુધારાની અંદર. કયા સુધારાની અંદર? જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015નો મૂળ એક્ટ હતો એને સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. ઇમ્પાવર ધ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લાના જે કલેક્ટર હશે જિલ્લાના ન્યાયાધીશ હશે. હકીકતમાં જે ડીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય એ જ તે ડીએમનું કાર્ય કરતા હોય. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જિલ્લાના જજનું કાર્ય કરતા હોય છે. એમને સત્તા આપવામાં આવેલી છે કે એ એડોપ્શન ઓર્ડર એ ઓર્ડર રજૂ કરી શકશે એઝ વેલ એઝ મોનિટર ધ ઇમ્પ્લિમેન્ટેશન. આ કાયદાનું અમલીકરણ માટેની સત્તા એમને આપવામાં આવી છે. કોને? ડીએમને. આ પ્રશ્ન ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ જાય. પ્રિલિમ્સ લેવાની પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાઈ જાય કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં તાજેતરમાં સુધારો કરવામાં આવ્યો છે તો શું સુધારો કર્યો? એને એવો સુધારો કર્યો અને આ અમલીકરણની જે જાહેરાત છે અમલીકરણની જે સત્તા પાવર ઇમ્પાવર કોને કરવામાં આવે છે? ડીએમને. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે જે જિલ્લાના કલેક્ટર હોય એ તે. અને સાથે સાથે ડીએમને એવું પણ સત્તા આપવામાં આવેલી છે અને એડિશનલ ડીએમને પણ એવી સત્તા કે મોનિટર કરશે ફંક્શનિંગ કયું કાર્ય આ બધી એજન્સી જે જે એક્ટ જુવેનાઇલ જસ્ટિસ એક્ટને એક્ટની અમલીકરણ કરવા માટેની જેટલી એજન્સી જેટલી પણ સંસ્થા જે છે કે જે એનું અમલીકરણ કરે છે. કોનું? જુવેનાઇલ જસ્ટિસ એક્ટનું. તો એનું મોનિટરિંગ કરવાનું કાર્ય પણ ડીએમ કરશે અને એડિશનલ ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લાના કલેક્ટર અંતર્ગત બધું રાખવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ જે છે એ પણ બનાવવામાં આવશે. શું? ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ જિલ્લાની અંદર દરેક જિલ્લાની અંદર બાળકોના સંરક્ષણ માટેનું એક યુનિટ બનાવવામાં આવશે અને એ કોની અંતર્ગત કાર્ય કરશે? તો એ ડીએમ જિલ્લાના કલેક્ટરની અંતર્ગત કાર્ય કરશે. બિફોર સમવન સેટ્સ અપ અ શેલ્ટર હોમ ફોર ચિલ્ડ્રન એન્ડ સેન્ડ્સ ધેર પ્રપોઝલ ટુ ફોર રજિસ્ટ્રેશન અંડર ધ જે જે એક્ટ ટુ ધ સ્ટેટ અ ડીએમ વિલ હેવ ટુ એક્સેસ ધેર કેપેસિટી. મતલબ કે જો કોઈ વ્યક્તિએ બાળકો માટે કોઈ ઘર બનાવવું છે બાળકોના રહેઠાણ માટે બાળકોને શેલ્ટર મળી જાય બાળકોને અમુક અનાથ બાળકો અથવા કોઈ બીજા બાળકો છે એને સહારો મળી રહે એને શેલ્ટર ઘર છત મળી રહે એની માટે કોઈ ઘર બનાવવું છે એની માટેની કોઈ વ્યવસ્થાની અરેન્જમેન્ટ કરવી છે તો એને પહેલાં જે જે એક્ટ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત શું કરવું પડે? રજિસ્ટ્રેશન કરવું પડે, નોંધણી કરવી પડે, લાઇસન્સ લેવું પડે અને આ લાઇસન્સ એને કોની પાસેથી લેવું પડે? રાજ્ય પાસેથી લેવું પડે. તો હવે જે છે એ જે જે એક્ટ અંતર્ગત આ લાઇસન્સ લેવા માટે ડાયરેક્ટ રાજ્ય પાસે જવાની જરૂર નથી. પહેલાં એ રાજ્ય પાસે નહીં જાય, પહેલાં એ ડીએમ પાસે જશે અને ડીએમ પહેલાં એના બધા કાગળિયાને એ બધું ચેક કરી લેશે, એનું બેકગ્રાઉન્ડ એ બધું ચેક કરી લેશે કે બરાબર એનું મૂલ્યાંકન કરશે ઓકે છે કે નહીં. જો એ ઓકે છે તો ડીએમ જે છે એ પછી એને શું કરશે? રાજ્યને મોકલશે. અત્યાર સુધી એવું હતું, અત્યાર સુધી એને ડાયરેક્ટ રાજ્ય પાસે જવાનું હતું. કોની માટે? તો કે બાળકો માટે શેલ્ટર બનાવવું હોય તો બાળકો માટે શેલ્ટર કોની અંતર્ગત? જે જે એક્ટ અંતર્ગત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત. બીજી વાત કરીએ ડીએમ કુડ ઓલસો ઇન્ડિપેન્ડન્ટલી ઇવલ્યુએટ ધ ફંક્શનિંગ ઓફ ધ ચાઇલ્ડ વેલફેર કમિટી. જિલ્લાની અંદર જે બાળકોના કલ્યાણ માટેની કમિટી હોય એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટી હોય અથવા તો સ્પેશિયલ જુવેનાઇલ પ્રોટેક્શન યુનિટ હોય, સ્પેશિયલ પ્રકારના ખાસ પ્રકારના જુવેનાઇલ પ્રોટેક્શન બાળકોની સંરક્ષણ માટેની યુનિટ હોય કે જે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન ચાઇલ્ડ બાળકોના કાળજી રાખવાની સંસ્થા અંતર્ગત નોંધણી પામેલા હોય તો એની પણ સ્વતંત્ર રીતે ઇવેલ્યુએશન મૂલ્યાંકન કરવાનું અને એમનું કાર્ય કઈ રીતે ચાલે છે એનું ધ્યાન રાખવાનું કાર્ય પણ કોણ કરશે? ડીએમ કરશે અને એ પણ ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે. મતલબ કહેવા શું માગે છે કે જે ચાઇલ્ડ વેલફેર કમિટી હશે અથવા સ્પેશિયલ જુવેનાઇલ પ્રોટેક્શન યુનિટ હશે આની દેખરેખ રાખવાનું કાર્ય આ શું કાર્ય કરે છે આની ઉપર લગામ મૂકવાનું કાર્ય નિયંત્રણનું કાર્ય કોણ કરશે? ડીએમ કરશે. એટલે કે ડીએમના પાવરમાં વધારો કરેલો છે. હવે થોડી જુવેનાઇલ જસ્ટિસ એક્ટની વાત કરીએ તો આને આ જે જે એક્ટ જે છે એની પહેલાં 2000ની અંદર એક બીજો એક્ટ હતો તે એની બદલે આ જે જે એક્ટ આવી ગયેલો હતો. તો 2000માં કયો એક્ટ હતો? 2000માં એક્ટ હતો જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2000. એની બદલે અત્યારે કયો એક્ટ છે? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. એનો જે જે એક્ટ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એનો એમ એનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય એ છે કે કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક રીતે એડ્રેસ સમાધાન કરવામાં આવે. કોનું સમાધાન કરવામાં આવે? કે બાળકો એવા બાળકો કે જે કોન્ફ્લિક્ટ અમુક સમસ્યાની અંદર ફસાઈ ગયેલા છે, કોન્ફ્લિક્ટની અંદર આવી ગયા છે, કાયદા સમક્ષ અમુક પ્રકારની વાંધો આવી ગયો છે કે કાયદાની સામે બાળકોને એને સંરક્ષણ એ બધું મળી શકે અને એમના કેર એમની કાળજી રાખી શકે, એમને પ્રોટેક્શન સંરક્ષણ મળી શકે, કાયદાકીય બાબતે બાળકોને સંરક્ષણ એ બધું મળી શકે એની માટે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બનાવવામાં આવ્યો છે. જુવેનાઇલનો મતલબ થાય કિશોર. શું થાય? કિશોર. પછી ઇટ મેન્ડેટેડ્સ સેટિંગ અપ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ. અને આ કાયદાની અંદર જે જે એક્ટની અંદર એવું પણ લખેલું છે કે બોર્ડની રચના કરવામાં આવશે. કેવા બોર્ડ? જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, કે જેના કારણે બાળકોને ન્યાયને એ બધું મળી શકે. ચાઇલ્ડ વેલફેર કમિટીની પણ રચના કરવામાં આવશે દરેક જિલ્લાની અંદર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના કરવામાં આવશે. અને અત્યારે જે સુધારો કર્યો એ સુધારો શું કરી નાખ્યો? સુધારો એવો કરી નાખ્યો કે આ જે જે એક્ટ અંતર્ગત જે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના કરવામાં આવેલી હતી આ હવે કોના અંતર્ગત કાર્ય કરશે? તો એ ડીએમ અંતર્ગત કાર્ય કરશે. તો પરીક્ષામાં પ્રિલિમ્સમાં ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. કેવો? પહેલાં ડાયરેક્ટ એવો પ્રશ્ન પૂછે છે કે જે જે એક્ટ અંતર્ગત દરેક રાજ્યની અંદર 5
દરેક રાજ્યની અંદર 5 જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઇલ્ડ વેલફેર કમિટીની સ્થાપના કરવામાં આવશે. તો એ વિધાન થઈ જાય ખોટું, કારણ કે દરેક રાજ્યમાં 5 નથી, દરેક જિલ્લામાં 1 છે, દરેક જિલ્લામાં 1 છે, દરેક જિલ્લામાં 1. અને આ હવે કોની અંતર્ગત કાર્ય કરશે? તો કે ડીએમની અંતર્ગત કાર્ય કરશે. બોથ મસ્ટ હેવ એટલીસ્ટ વન વુમન મેમ્બર, અને આની અંદર એક મહિલા સભ્ય પણ હોવી જોઈએ, એક મહિલા સભ્ય હોવી જોઈએ. પછી સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી, એને પણ સત્તા આપવામાં આવેલી છે. સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા આપવામાં આવેલી છે કે એ કયા કયા પ્રકારના કાર્ય કરશે. કાયદાની અંદર જ લખી નાખેલું કે આવા આવા કાર્ય કરશે. જ્યારે કોઈ પણ વૈધાનિક સંસ્થા હોય તો એને એક રીતે સારું, કેમ? કારણ કે એના પાવર, એની સત્તા, એને કઈ કેટલો ફંડ મળશે ને એ બધું કાયદામાં જ લખી દીધેલું હોય. એટલે કોઈ બીજું આડું અવડું વ્યક્તિ દખલઅંદાજી ન કરે, કોઈ પોલિટિકલ વ્યક્તિ, રાજનેતા જે છે એ પણ એની અંદર આવીને દખલઅંદાજીને એવું ન કરે. આ જે એક્ટની અંદર અમુક અમુક નવા પ્રકારના ઓફેન્સને પણ એડ કરવામાં આવે છે. કમિટેડ અગેન્સ્ટ ચિલ્ડ્રન, એટલે કે અમુક એવા ગુના કે જે બાળકો વિરુદ્ધમાં કરવામાં આવેલા હોય, બાળકોનું શોષણ કરેલું હોય, એક્સપ્લોઇટેશન કરેલું હોય, બાળકોની વિરુદ્ધમાં ગુના કરેલો હોય, તો બાળકોના પ્રોટેક્શન માટે, સંરક્ષણ માટે આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે. તો અમુક આ જે એક્ટની અંદર અમુક નવા ગુના પણ એડ કરેલા છે, જેમ કે ઇલીગલ એડોપ્શન, બાળકોનું ગેરકાયદેસર રીતે એડોપ્શન લઈ લીધું હોય, એડોપ્ટ કરી લીધા હોય, ગેરકાયદેસર રીતે બાળકોને દત્તક લઈ લીધેલા હોય, બરાબર, ગેરકાયદેસર ખોટા કાગળિયા બતાવીને બાળકોને દત્તક લઈ લીધા હોય. પછી યુઝ ઓફ ચાઇલ્ડ બાય મિલિટન્ટ ગ્રુપ, ઘણી બધી વાર એવું પણ થઈ શકતું હોય કે બાળકોનો ઉપયોગ જે મિલિટન્ટ ગ્રુપ એટલે કે આતંકવાદી પ્રવૃત્તિ કરવાવાળા ગ્રુપ જે છે એ કરતા હોય, બાળકોનો ઉપયોગ ભીખ માંગવા માટે એવું બધું કાર્ય કરતા હોય, તો એ પણ આની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત. ઓફેન્સિસ અગેન્સ્ટ ડિસેબલ ચિલ્ડ્રન, અમુક જે ડિસેબલ ચિલ્ડ્રન હોય, દિવ્યાંગ બાળકો હોય, એનો પણ ગુના કરવા માટે ઉપયોગ થતો હોય છે, એમની ઉપર ગુના થતા હોય છે, તો આ બધી બધા લોકો જે છે એ પણ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત એમને સંરક્ષણ આપવામાં આવશે. ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન, વેધર રન બાય સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન રાજ્ય દ્વારા અથવા કોઈ એનજીઓ દ્વારા ચલાવવામાં આવતી હશે, તો એને પણ આ એક્ટ અંતર્ગત નોંધણી કરાવવી જરૂરી પડશે. કારણ કે ઘણી બધી વાર કેવું થયું કે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન, આવી કોઈ સંસ્થા ચાલતી હોય કે જે એવું કહેતી હોય કે અમે બાળકોનું કેર સંરક્ષણ કરીએ છીએ, એની કાળજી રાખીએ છીએ, પરંતુ એ સંસ્થાના નામે ત્યાં ખોટા કામ થતા હોય, એને ત્યાં બાળકોને ટોર્ચર કરવામાં આવતું હોય, અથવા એમની ઉપર ઓફેન્સ, ગુનાની એવું બધું થતું હોય, એટલે આવી બધી જે સંસ્થા છે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન, એણે રાજ્યની અંદર અથવા એનજીઓ છે તો પણ એણે નોંધણી કરાવી દેવી પડશે 6 મહિનાની અંદર જ, બરાબર. તો આ આખો મુદ્દો આપણે જોઈ લીધો છે.